సహనావతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేది న విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. యూయం విజ్ఞానమయః ప్రాణేషు హృది స్ఫురత్ స్వయం జ్యోతిః. కూటస్థః సన్నాత్మా కర్తా భోక్తా భవత్యుపాధిస్థః. యూయం విజ్ఞానమయ, జే విజ్ఞానమయ చే విజ్ఞాన స్వరూప చే జ్ఞానస్వరూప చే చైతన్య స్వరూప చే నిత్య శుద్ధ చే ఆత్మ. ఈ ఆత్మ విరాజమాన చే ప్రకాశమాన చే ఉపాధిమే జానకి అందర్ నా హోయ్ అప్పుడు మానియే చే హృద్యంత జానకి హృదయని అందర్ హోయ్ అందర్ మహాయ కొయ్ ప్రకార విభాగ చైతన్యమాన చే ఆకాశమా పడినా హోయ్ આમ ઘડો માને કે આકાશ મારામાં છે પરંતુ આકાશમાં અંદર બહાર એવા કોઈ વિભાગ હોતા નથી. તેમ ચૈતન્યમાં કોઈ વિભાગ ના હોય અંદર બહાર વગેરે, છતાં પણ એ ચૈતન્ય આપણા અહમ અહમ અહંકાર રૂપે સતત પ્રગટ થઈ રહ્યો છે. ક્યાં જાણે કે હૃદયમાં પ્રગટ થઈ રહ્યો હોય હૃદય અંત. પણ આ બધા વિશેષણોનું પ્રયોજન એ છે કે આ મંત્ર દ્વારા જે મંત્ર કહેવામાં આવ્યો એમાં કેવી રીતે આત્મા અનાત્મા કરતાં તદ્દન જુદો છે એ કહેવામાં આવ્યું. પ્રાણેશુ એ બધા પ્રાણોની ઇન્દ્રિયોની વચમાં છે, અર્થાત ઇન્દ્રિયો કરતાં ભિન્ન છે. હૃદયંત હૃદયની અંદર છે. હૃદય એટલે બુદ્ધિ, બુદ્ધિની અંદર છે, અર્થાત બુદ્ધિ કરતાં પણ જુદો છે. સ્વયં જ્યોતિ તો જે ઇન્દ્રિયો કરતાં ભિન્ન, બુદ્ધિ કરતાં ભિન્ન, ઉપાધિ કરતાં ભિન્ન, એણે અંદરનો પ્રકાશ એવું આપણે માનીએ. અંદર પ્રકાશ હૃદયમાં જાણે પ્રકાશી રહ્યો હોય. સ્વયં જ્યોતિ એ સ્વયં પ્રકાશ છે. કૂટસ્થ નિર્વિકાર, કોઈ પ્રકારના દેહમાં વિકારો છે, ઇન્દ્રિયમાં વિકારો છે, મનમાં બુદ્ધિમાં જેની મધ્યમાં છે એ બધામાં વિકાર છે. આ બધા વિકારી આ બધા તત્વોની વચ્ચે સ્વયં નિર્વિકાર છે. કૂટસ્થ આત્મા આ બધા અનાત્મા છે. દેહ છે, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ બધા અનાત્મા છે. એની મધ્યમાં જે પ્રકાશ છે આત્મા,
વાસ્તવ અકર્તા અભોક્તા એમાં કરતા પણ નથી ભોક્તા પણ નથી. ઉપાધિસ્થ ઉપાધિમાં અહમ ભાવને કારણે જાણે પોતે કરતા હોય અકર્તા હોવા છતાં પણ પોતે કરતા હોય એવો ભ્રમ સેવે છે. અભોક્તા હોવા છતાં પણ ભોગતા હોય ભ્રમ સેવે છે. નિર્વિકાર હોવા છતાં પણ પોતે વિકાર એવો ભ્રમ સેવે છે. એ જ વસ્તુ પછીના 192 શ્લોકમાં સ્પષ્ટ કરે છે. આ કેમ છે આ બધું સમજાવવાનો પ્રયત્ન છે. આ બધાની પાછળનું પ્રયોજન એ છે કે આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ આપણે માનીએ છીએ એના કરતાં તદ્દન વિરુદ્ધ છે. આમ આપણે આપણા પોતાના વિશે જે બધી માન્યતાઓ ધરાવીએ છીએ અને બધી જ માન્યતાઓ આપણા દુઃખનું કારણ છે. મારી રીતે કર્મ કરનાર એમ માનું તો કર્મ કરનારને દુઃખ થવાનું જો કે ખોટું કામ થઈ ગયું તો એક અપરાધની લાગણી જન્મવાની છે. કે સારું થયું તો અભિમાન જન્મે પાછું. આમ જે કર્મ કરનાર છે એને કોઈ કોઈ પ્રકારનું કદાચ અભિમાન જન્મે અપરાધની લાગણી જન્મે એમ કરીને દુઃખ જન્મવાનું છે. તેમ જે ભોગવનાર છે પોતાની હું ભોગતા છું ભોગવનાર છું એવું જ્યારે માનવું ત્યારે પણ જો હું માનનો ભોગવનાર હોઉં તો ભાઈ પાછું મારી જાતને અભિનંદન આપો. હું કંઈક છું અપમાનનો ભોગવનાર હોઉં તો ભાઈ પાછું દુઃખી થઉં. એટલે કરનાર ભોગવનાર સતત એક અથવા બીજે ટૂંકમાં બધું દુઃખનું કારણ છે. ઉપાધિસ્થ ઉપાધિમાં દેહમાં ઇન્દ્રિયોમાં મન બુદ્ધિમાં અહંભાવ જણાવનાર. એટલે આપણે અનંત છીએ સદા પણ આપણે અલ્પ માનીએ છીએ. નિત્ય મુક્ત છે શુદ્ધ છે આનંદ સ્વરૂપે સદા બધા દુઃખી માનીએ છીએ એનું કારણ શું? આ એક આ બધું આ જ સમજાવવાનો અહીંયા સતત પ્રયત્ન છે. એટલા જ માટે કે જેથી આપણા મનમાં આ પ્રકારની સમજ જન્મે. એક વસ્તુ એ છે કે બધું જે કંઈ દુઃખ હું અનુભવી રહ્યો હોઉં એ બધું મારા પોતાના વિશેના ખ્યાલને કારણે છે. હું પરાધીન છું અસહાય છું અલ્પ છું તુચ્છ છું મર્યાદિત છું બસ આ જ વસ્તુ દુઃખી કરનારી છે. સ્વામી તમને શું ખબર પડે? નોકરી યાદ ખબર પડે? સાહેબ ખખડાવે ત્યારે ખબર પડે? ઘરનું છોકરું સામે બોલતા ખબર પડે? વાત સાચી છે. આવું થાય ત્યારે અંદર શું થાય છે? સામે બોલ્યો એટલે મને શું થાય? અપમાન લાગે. કોને અપમાન લાગે? પિતાને અપમાન લાગે. અપમાન ક્યારે હોય? પિતા હોવ ત્યારે. હું પિતા ના હોય કશું કે બોલી જાઉં મને કંઈક ફરતા હોય એને છોકરો કે આમ આમ કે બોલે તો આપણે કશું ના થાય. તો કંઈક બોલવા માટે મને કંઈ થાય? હું પિતા છું માટે થાય. સમજ પડી જાય. હું પિતા છું માતા છું ફલાણો છું ને ઠીક આ બધા છે. આ આને દુઃખ થાય મને દુઃખ નથી થતું. ટૂંકમાં આ પ્રકારના ખ્યાલ ધરાવનાર મને દુઃખ થાય છે. એટલે કે એ બોલ્યો એ દુઃખનું કારણ નથી, હું દુઃખનું કારણ નથી, માત્ર મારો મારા વિશેનો ખ્યાલ દુઃખનું કારણ છે. આ બધું મુખ્ય સમજવાની જરૂર છે. વેદાંત શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે કેવી રીતે આપણને દુઃખમાંથી મુક્ત કરવા. અને દુઃખ ના હોય ત્યારે આપણું સ્વરૂપ છે પ્રકાશમાન છે દેહથી આનંદને પ્રાપ્ત કરો. પણ જેવી રીતે પેલા જળ પર પેલી લીલ કે શેવાળા ભાજી ગઈ હોય અને પેલું જળ ના દેખાય અથવા જેવી રીતે દોરડું હોય તે આપણે સાપનો ભ્રમ જન્મે ત્યાં જેમ અનંત આત્મા છે આપણને આવો અલ્પતાનો ભ્રમ જન્મે છે.
જે અકર્તા છે એના વિશે કર્તાનો, અભોક્તા વિશે ભોક્તાનો, સ્વતંત્ર છે એના વિશે અસહાયનો. આમ આ બધી પીડા આપણે આપણા વિશે જે બધા ખ્યાલ કે ભ્રમ સેવી રહે એને એ સિવાય બીજું કોઈ કારણ થયું વેદાંત કહે છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે જીવનમાં આપણા દુઃખ માટે આપણે આપણા વિશે શું માનીએ છીએ, ખ્યાલ ધરાવી એ સિવાય તમે ઘરથી ચિંતા વિચાર કરીને લાવજો ને સાથે મને પ્રશ્ન પૂછજો કે સર આનું આમાં ક્યાં તમારું આવ્યું, તમે દુઃખનું કોઈ કારણ શોધી કાઢજો. જીવન બહુ દુઃખ છે એમાં શંકા જ નથી, તો જરા શોધીને પૂછજો પ્રશ્ન કે સ્વામી તમે કહો છો કે હા આવું થયું, આ સમજાવો અમે ક્યાં અજ્ઞાન આવ્યું. તમે આખો દાડો કહે કે અજ્ઞાન દુઃખનું કારણ છે, ભ્રમ દુઃખનું કારણ છે, આ કરો એવું કંઈક તમે શોધી કાઢો. દુઃખનું કારણ કે આ ભ્રમ સિવાયનું કંઈ દુઃખનું કારણ તમે શોધીને મને સાંજે બતાવજો. ખરેખર ચિંતન કરવાની વસ્તુ છે. આ વિશે આપણે આ પ્રત્યે ધ્યાન નથી આપ્યું એટલે માત્ર દુઃખી થવાની ટેવ પડી ગઈ છે. દુઃખના કારણ પ્રત્યે ધ્યાન નથી આપ્યું એટલે આપણે દુઃખના કારણને સાચું માની લઈએ છીએ, તેથી દુઃખને પણ સાચું માની લઈએ છીએ. આ ચર્ચાઓ તો જાણે બધી બહુ વિદવત્તાપૂર્ણ લાગે સ્વામી કે તમારી મગજમાં ઉતરતું નથી, પણ એનું આ બધાનું પ્રયોજન આટલું જ છે. ચાલો અંતિથી હું માં છું ને બાપ છું ને દીકરો છું ને દીકરી કંઈક તો ખ્યાલ આપણે જે છે આ દરેકે ખ્યાલ દુઃખ આપનારો છે. માને દુઃખ હોય અને બાપને દુઃખ હોય, સાસુને દુઃખ હોય, સસરાને પણ હોય, પુત્ર વધુને હોય અને જમાઈને પણ હોય અને જે હોય બધાને આ બધાને દુઃખ હોય. બાકી ટૂંકમાં બધા વેશના સ્તરના જ દુઃખ છે. પેલો અભિનેતા પોતાને ભિખારી માની લે પછી હજાર પ્રકારનું દુઃખ એને છે. ભાઈ જાણતો હોય પોતાની વાસ્તવમાં શું ઓળખ છે તો પછી ત્યાં રંગમંચ પર પેલોનું અપમાન કરે તો એ ક્યાં સુધી, માત્ર અહીં સુધી જ આવે, વેશ સુધી અંદર ના જાય ખરું ને. પોતાની ઓળખથી સમાન હોય કે હું તો ધનવાન છું, જો પેલા ભિખારીને રૂપિયા આપે ને મને ચાના ના આપે તકલીફ કેટલી બધી વધારે થાય જ ને. પેલા જો આઠ ના આપે મને બે રૂપિયા આપ્યા, કશું તો થવાનું જ છે દુનિયામાં. આમ ભિખારીને દુઃખ તો બધા ને છે, એનું કારણ એનું પોતાનું હોય. પરંતુ જ્યારે પેલાને પોતાની ઓળખ હોય કે હું કોણ છું ત્યારે આ બધી વસ્તુઓ માત્ર એના વેશને જ સ્પર્શે છે, એને સ્પર્શતી નથી. હા એનામાં એવો કંઈક ભૂસું ભરાઈ ગયો કે હું ભિખારી છું તો બધું એને સ્પર્શે, જાણે કે તમે આપણો ભૂસું ભરાઈ ગયું છે આટલું જ છે. શું હું વેશ છું, કયો વેશ છું, આ દેહ હું છું, ઇન્દ્રિયો હું છું, મન હું છું, બુદ્ધિ હું છું અને ઉપાધિ કામ ઉપાધિ હું છું, વેશ હું છું. ઉપાધિ ભવતી ઉપાધિ સ્થ, એકસો ને એકાણુંમાં શ્લોકમાં કહ્યું ઉપાધિ એટલે ઉપાધિમાં વેશમાં અહંભાવ ધરાવનાર. વેશ એ પ્રશ્ન નથી, ભલે ભિખારનો વેશ હોય, ભલે ખલનાયકનો વેશ હોય ને, ભલે ખૂન કરતો હોય તો એને કંઈ સ્પર્શે નહીં. જો એને સભાનતા હોય પોતાના વાસ્તવિક ઓળખની તો કંઈ વાંધો નથી. બાકી તો એમને વ્યક્તિગત જીવનમાં તો ઘણા બિચારા સારા માણસો હોય છે, અહીંયા જે આવી રીતે સિનેમામાં આવા બધા કરનારા લોકો અને અહીંયા સારા દેખાતા ભગવાન જાણે કહેવાય પણ હોય, એટલે જે હોય તે પણ અગત્યની વસ્તુ એ છે કે પોતાની વાસ્તવિક ઓળખની સભાનતા. વેદાંત શાસ્ત્ર આજ વારંવાર કહી રહ્યું છે કે જીવનમાં જે દુઃખ છે, વિષાદ છે, શોક છે, ગમગીની છે, જે કંઈ હોય આ બધું માત્ર આપણા વાસ્તવિક સ્વરૂપની ઓળખના અભાવે છે અને ખોટી ઓળખને કારણે છે. સાચી ઓળખનો અભાવ
અને ખોટી ઓળખનો ભ્રમ. સ્વયં જ્યોતિ કૂટસ્થ ઓ પરમાત્મા કરતા ભોક્તા ભવતી. બિચારો કરતા બની ગયો, ભોક્તા બની ગયો. કેમ? ઉપાધિસ્થ, ઉપાધિમાં અહમ ભાવ. કર્મ કરનાર કોઈ છે ખરો? કોણ કરે છે? બુદ્ધિ કર્મ કરનાર છે. એ બુદ્ધિને હું માનવાથી હું કર્મ કરનાર બની ગયો. બુદ્ધિ છે ભોગવનાર છે, એવું સમજાવવામાં આવ્યું. એને હું માનવાથી હું ભોગવનાર બની ગયો. તો પછીના શ્લોકમાં આ વસ્તુ સ્પષ્ટ કરે છે. સ્વયં પરિચ્છેદ મુપેત્ય બુદ્ધેઃ તાદાત્મ્ય દોષેણ પરમ વૃષાત્મનઃ. સર્વાત્મક સન્નપિ વીક્ષતે સ્વયં. સ્વતઃ પૃથક્ત્વેન મૃદો ઘટાનિવ. સ્વયં પોતાની જાતે આવું કેમ આ કહ્યું? શું કરવા ભાઈ? આત્મા આવી રીતે ઉપાધિ અહંભાવ ધરાવે છે, ભગવાન જાણે. ટૂંકમાં એનું કારણ આપણે કહી શકાતું નથી. એટલે કે સ્વયં પોતાની જાતે જ બુદ્ધે પરિચ્છેદ ઉપેત્ય. હમણાં તો વિજ્ઞાનમાં કોષની ચર્ચા ચાલે છે ને, બુદ્ધિની ચર્ચા ચાલે. એટલે બુદ્ધિમાં અહંભાવ, બુદ્ધિનું બિચારાનું વિસાદ કેટલી. બુદ્ધિ તો એક તો જ છે વસ્તુ છે ને, ગમે તો બોલો આઇન્સ્ટાઈન કેમ ના હોય, ગમે એ પ્રખર મોટો વિદ્વાન હોય, છતાં પણ કેટલી એની એનું જ્ઞાન કેટલું. એમ કહે કે ભાઈ આ દુનિયા કેવી છે? આવી છે, આ ઘડિયાળ જેવી છે. આપણે શું દેખાય? માત્ર બહારના કાંટા દેખાય છે, અંદર શું છે એ કોઈ જાણતો નથી, એવું એ કહેતા હતા. એટલે આપણું જ્ઞાન ક્યાં સુધીનું છે? આ કાંટા સુધીનું છે. અંદર શું છે એ તો માત્ર અનુમાનનો વિષય છે. અને એટલે બહુ નમ્ર લોકો, વિદ્વાનો તો નમ્ર હોય, થોડો ખાલી ઘણો વાગે ઘણો છે, ખાલી ચણો વાગે ઘણો. એ ખાલી ચણો એટલે શું? પણ એ ઘણા બધા ચણો હોય તો વાગતું હશે ખબર. આ ખાલી ચણો વાગે ઘણો મને ખબર નથી, પણ ચાલ જે હોય તે. પણ એટલે ગમે તેવી મહાન બુદ્ધિ હોય તો અલ્પ જ છે ને. ઈશ્વર સર્વજ્ઞ છે, એની દ્રષ્ટિએ આપણે ક્યાં છે? એટલે બુદ્ધિ તો ગમે તેવી મહાન હોય તો અલ્પ એટલે તુચ્છ જ હશે ને. બુદ્ધે પરિચ્છેદ, પરિચ્છેદ એટલે મર્યાદા ઉપેત્ય. આમ બુદ્ધિમાં એટલે પોતાને બુદ્ધિના માપથી માપવો. જેટલી બુદ્ધિ એટલો હું, એનો અર્થ એવો થયો. જેટલું શરીર એટલો હું, જે શરીર એ હું, આમ માપવો. બુદ્ધે પરિચ્છેદ ઉપેત્ય. બુદ્ધિમાં અહંભાવ કરીને બુદ્ધિની જેટલી અલ્પતા છે એવો અલ્પ તુચ્છ પોતાને માનવો. પરમ એટલે એવું નથી કે બની ગયો છે, આ ખાલી માન્યતા જ છે. એટલી બી મોટી આશ્વાસન એ છે જીવનમાં કે જેને આપણે દુઃખના કારણ માનીએ છીએ એ સાચા નથી, એ માત્ર આપણો ભ્રમ છે કે માન્યતા જ છે. બુદ્ધે વૃષાત્મન તાદાત્મ્ય દોષેણ. બુદ્ધિ કેવી છે? વૃષાત્મા, વૃષા એટલે મિથ્યા, મિથ્યા છે, અનાત્મા છે, પરિચ્છિન્ન છે, અલ્પ છે. તાદાત્મ્ય દોષેણ, એની અમે તાદાત્મ્ય કરવું, અહંભાવ કરો એવા દોષથી. એટલે આ આવો સર્વવ્યાપી મહાન આત્મા છે, સર્વાત્મક સન. ખરેખર હું કોણ છું? સર્વાત્મા, સર્વનો આત્મા છું, સર્વત્ર વ્યાપ્ત છું, સર્વનો આત્મા છું.
પરંતુ આ એક વેશમાં અહંભાવ કરવાને કારણે હું માનું છું કે હું આટલો જ છું. અહંભાવ કે તાદાત્મ્ય કેવી રીતે અનંતને કેવું અત્યંત અંતવાન તુચ્છ બનાવી દે છે. જેમ કે આકાશ સર્વવ્યાપક છે ને, એ આકાશ આ એક ઘડાની અંદર અહંભાવ કરે અને શું માને, હું ઘટાકાશ છું, અર્થાત માત્ર ઘડા જેટલી જ મારી વ્યાપકતા છે, હું તો ઘડામાં સીમિત છું, ઘણાની બહાર હું નથી. કોણ કહે છે? આકાશ. આકાશ સ્વભાવ કેવો છે? સર્વવ્યાપક છે. એટલું જ નહીં પણ બધાએ ઘણાનો આત્મા છે ને. આકાશ તો બધાએ ઘટાકાશનો આકાશ છે, આત્મા છે. છતાંય પણ આ વિચારો ટૂંકમાં આવું નાનકડું આમ આવા નાનકડી કુલડીમાં તાદાત્મ્યને કારણે આ તો વિષય પરિચ્છન્ન એટલું જ છે, નાનકડી છે ને. અરે ગમે તેટલો મોટો ઘડો હોય તો શું, ભાઈ ટાંકીને ભલે ગમે તેટલું મોટું હોય તો એ જે વ્યાપક આકાશની તુલનામાં તો તુચ્છ છે ને. એમાં તાદાત્મ્ય દોષથી, એમાં અહંભાવથી વિચાર કરો, સર્વવ્યાપક આકાશ એમ માને કે હું માત્ર આટલું ઘટાકાશ છું. કલ્પના કરો, આમાં એ ઘટાકાશ હોત તને કઈ તકલીફ ના પડી હોત. પોતે કેવું છે, વ્યાપક આકાશ છે અને માને છે કે હું આવો તુચ્છ ઘટાકાશ, એટલે દુઃખ છે. ખરેખર તુચ્છ હોત ને તો કાંઈ તકલીફ નથી, તો આપણે એનાથી ટેવાઈ ગયા હોત, એને સ્વીકારી લીધું હોત કે હું તુચ્છ છું, એ હકીકત છે. પણ જે તુચ્છ નથી એ પોતાને તુચ્છ માને ત્યારે દુઃખ છે. તો એને કારણે આ ઘટાકાશ શું માને, હું આટલું જ છું, આ બીજું ઘટાકાશ જુદું છે, આ ત્રીજું જુદું છે. ખરેખર તો આકાશ કેવું છે, સર્વનો આત્મા છે, બધાએ ઘટાકાશનો આત્મા ખરું કે નહીં. છતાં એટલે કહે છે તાદાત્મ્ય દોષણ, પરંતુ જીવિત આકાશ એક ઘડામાં તાદાત્મ્ય કરવાથી, અહંભાવ કરવાથી, પોતાને ઘડા પૂરતું સીમિત માનવાથી, હું તો માત્ર ઘડામાં સીમિત છું, બહાર નથી. પેલું ઘટાકાશ છે એ જુદું છે. એકવાર જુદાઈ આવે ને પછી તુલના થાય બે વચ્ચે. અમે આ બિચારું નાનકડું છે એને બધા આને જુએ ને એટલે પછી એની અંદર પાછી તુલનાઓ થાય અને ઈર્ષાઓ થવાની. આ ભાઈ આને જુએ પાછું. આમ માણસો મન એવું છે ને, હંમેશા તુલના ચાલ્યા જ કરે, પોતાને બીજા સાથે સરખાવે અને પછી માપે કે હું કેમ છું, કે પોતાને બીજા કે ચડિયા તો છું, ઉતરતો કંઈક ને કંઈક તો થવાનું જ ને. ચડિયાતો હોય તો કંઈક દુઃખ, એને ઉતારતા હોય તો એ દુઃખ, બધે દુઃખ જ દુઃખ ચાલુ. એટલે તા સર્વાત્મા કસન્નપી, જેમ આકાશ સર્વાત્મા છે, બધા જ ઘટાકાશનો આત્મા, જેમ ચૈતન્ય બધા જ સર્વાત્મક છું, સર્વમાત્મા છું, સર્વવ્યાપક છું. વીક્ષતે સ્વયં, એ પોતાને કેવો જોયે છે, પૃથક્ત્વેના, બીજા બધા કરતા જુદો છું. આત્મા જુદો, આત્મા જુદો, પેલો આત્મા જુદો. આ શું કે, આ ઘટાકાશ જુદું, પેલું ઘટાકાશ જુદું, ફલાણું ઘટાકાશ જુદું. આ બધા ઘટાકાશ સમયથી જન્મ્યા છે, એ મહાન આકાશને છે. તેવી રીતે આત્મા કોણ છે, ઉપાદાન કારણે મારે બધું જન્મેલું છે. હું બધાનો આત્મા તો છું, એ સિવાય આ જેને આપણે અનાત્મા કહીએ ને એ પણ આત્માથી જુદું નથી. કારણ કે એટલું ઉપનિષદ બતાવવામાં આવ્યું કે આ જગતનું કારણ તો આત્મા છે, ઉપાદાન કારણ છે, તેથી બધા રૂપે હું જ છું. હું માત્ર ચૈતન્ય રૂપે બધાનો આત્મા છું એટલું જ નહીં, પરંતુ હું ઉપાદાન કહાવાને કારણે આ જગત મારામાં, હું મારી એવી વ્યક્તિ છે, આવી હકીકત છે. તો પણ પૃથક્ત્વે એને વીક્ષતે, પોતે બીજા કરતા જુદો છે અને બીજા મારા કરતા જુદા છે, એ પ્રકારે એ જુએ છે, માણે છે અને પછી જુદાઈથી પીડાય છે. આ જુદાઈ બહુ પીડનારી વસ્તુ છે. આ જુદો
અને હું જુદો, આમ આવ્યું ને જુદાઈ આવી એટલે ભેદભાવ આવ્યો. આ મારું, પેલું મારું નહીં, પેલું તારું, વગેરે વગેરે જુદાઈમાં આ બધું આવવાનું. દુનિયામાં કઈ દુઃખ દુઃખ આપને, આ જુદાઈ છે ને એ સર્વ દુઃખ આપનારી છે. હવે કયું મૃદહ ઘટાન ઇવ, ચલો આપણે તો માટી આકાશ, ધારો માટીનું દૃષ્ટાંત આપીએ. માટી માટી છે ને આ ઘડાની આત્મા છે. આ ઘડો શેમાંથી બન્યો છે? માટીમાંથી. આ ઘડામાંથી માટી લઈ લે તો શું બને રે? કશું ના રહે. માટી શું છે? આ ઘડાનો આત્મા. તો ભાઈ આનો આત્મા ખરો કે નહીં? માટી આનો આત્મા ખરો કે નહીં? તો જેટલા અહીં તો જેટલા ઘડા હોય જે હોય તે એ બધા સમાધિ બનાવે છે એક જ માટીમાંથી. અર્થાત માટી છે ને આ બધા ઘડો હોય ને છકરું હોય ને કોડિયું હોય ને કોઠી હોય ને કૂજો હોય જે કંઈ હોય તે આ બધા સમાધિ બનાવે છે એક માટીમાંથી. પણ માટી આ બધાનો આત્મા છે. તો પછી માટી શું માણે છે? આ ઘડો માણે કરતા જુદો છે, કલ્પના કરો. માટી કહે છે આ મારા કરતા જુદો, આ મારા કરતા જુદો, આ મારા કરતા જુદો. કયા મારા કરતા? હું જે મેં અત્યારે આટલી જ છું. માટી હવે તે એક આકારમાં તાદાત્મ્ય કરીને માને કે હું આટલી જ છું અને પેલું મારા કરતા જુદું, આ જુદું. આમ જો જુદાઈની જાત જાતની રીત સમજાવવાની થઈ. મૃદહ કઈ વિભક્તિ છે? પંચમી વિભક્તિ. કયા શબ્દની? મૃત શબ્દની. મૃદહ એટલે માટી. માટીથી ઘટાન ઇવ, માટીથી પેલા ઘડાઓ જાણે કે જુદા હોય. આ માટીથી ઘડો જુદો ના હોય, કારણ માટીમાંથી જ બનેલો છે. પરંતુ એકવાર માટી એના મનમાં ભૂસું ભરાયું કે હું તો આટલી જ છું, ભલે મોટી હોય, આ ભલે આટલું નાનકડું હોય, એકવાર જુદાઈ આવે ને એટલે પછી આને મનમાં થવાનું ખરું કે આ શું કરશે ખબર ના પડે આપણને. કઈ નાની વસ્તુ પણ ઘણી વાર આમ કરી કે મોટી વાર એટલે આમ બીજા જ્યાં જુદો ભય જન્મવાનું છે કે ખબર ના એનું શું કારતૂત કરશે. મોટો સ્ટોર હોય ને નાનો હોય તો એની અંદર ચિંતા રહે ખરી કે આ શું કરશે, ક્યાંક મારા ઘરા કોણ લઈ જશે ને પેલાને લઈ જશે ને પેલું સેલ આપે ને પેલું કંઈક કંઈક દુનિયામાં બધું ચાલતા ચાલ્યા જ કરતું હોય. એટલે આવી રીતે જ્યાં ભેદભાવ આવે ને ત્યાં અનેક પ્રકારની બધી પ્રપંચ આવે. પ્રપંચ ચાલો એટલું ટૂંકમાં બિચારો માણસ જ દુઃખી થવાનું કારણ શું? આ જ કારણ પૃથક્ત્વને સ્વતઃ વિકસતે સ્વયં, એ પોતાની જાતે જ પોતાને બીજા કરતા વિકસતે જુદું જુએ છે. જેમ માટી એમ માને કે હું ઘડા કરતા જુદી છું. ખરેખ ઘડો માટીમાંથી જ બન્યો એટલે માટી જ ઘડો છે. અને તેથી અથવા એમ માનો કે ધારો કે જળને એમ લાગે તરંગો કરતા તરંગ માગતા હું જુદું છું. આ રીતે કેવી રીતે ઉપાધિસ્થ ઉપાધિ અહંભાવ ધરાવવાને કારણે કેવી રીતે આ બધા આવા અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મી. અહમ સહ ઇદમ ત્વમ, આ હું છું, આ તું છે, પેલું તારું છે, આ મારું છે. મારું કરોડો રૂપિયા હોય ને તારું 10 લાખ રૂપિયા તો એ શું, એ લાખ તો મારી પાસે નથી જ ને. મને તો ગમે તેટલું હોય, માણસ પાસે કરોડ રૂપિયા હોય, પેલા પાસે ખાલી 10 જ હજાર રૂપિયા છે, તો એને નજર કે 10 હજાર એની પાસે છે કેમ લઈ લઉં, કેમ મને મળી જાય, એની ખોટ તો ચાલે છે ને. એટલે આ રીતે આ વેદાંત શાસ્ત્ર આ સંસાર સમજાવે છે આપણને. આ રહ્યું આખા મગજ આપણા મગજમાં આ ચાલે આખો દાડો. આપણે આપણા વિચારને તપાસીએ એનું જાણીશું કે આ જ વસ્તુ ચાલ્યા કરતી હોય છે. જુદા એની ભાવના, અંતેથી અલ્પતાની ભાવના વગેરે વગેરે, એમાંથી આ બધા પ્રકારના ખ્યાલો જન્મ્યા કરતા હોય. અને આ રીતે આપણે આપણી જાતને સતત સતત દુઃખી કર્યા કરીએ છીએ. દુનિયા પછી બળતામાં ઘી હોમે એ રીતે ઉમતી હોય, એટલે આપણી દુઃખની જ્વાળા વધે. આવું આપણું આ જીવન છે, આનું નામ સંસાર. પણ તમે કહ્યું કે અકર્તા કરતા બની ગયો, નિર્વિકાર વિકારી બની ગયો, એ કેવી રીતે?
ઉપાધિમાં અહંભાવના કારણે પોતાનું સ્વરૂપ કેમ બદલાઈ જાય? તો એ વાત પછીના શ્લોકમાં સમજાવે છે. ઉપાધિ સંબંધ વશાત પરાત્મા ઉપાધિ ધર્માનુભાતિ તદ્ગુણ અયો વિકારાન વિકારિવન્નિવત સદૈકરૂપોપિ પરસ્વભાવાત્. ઉપાધિ સંબંધ વશાત, બધા રીતે ઉપાધિ સાથે સંબંધને કારણે, એટલે ઉપાધિમાં તાદાત્મ્યને કારણે, અહંભાવને કારણે કોઈ સંબંધ તો છે જ નહીં. આમ જેવી રીતે આ ઘણા સાથેના સંબંધથી આકાશમાં આવો ખ્યાલ જન્મવો, હું ઘટાકાશ છું. તો જુઓ, આ ઘડાને અને આકાશને કોઈ કંઈ લેવા નાવા નીચવાનો સંબંધ નથી. આકાશ તો અસંગ છે, એને ઘડાને કોઈ સ્પર્શ જ નથી, અંદર બહાર કશું નથી. તો વિચારજો, ઘડાને અને આકાશને કોઈ પ્રકારનો સંબંધ નથી, કોઈ પ્રકારનું જોડાણ નથી. આકાશ સૂક્ષ્મ છે, વ્યાપક છે, અને માટે એવું નથી કે આકાશ ઘડાની અંદર હોય બહાર હોય, એવું છે જ નહીં. અને છતાંય પણ આકાશમાં આવું ભ્રમ જન્મે કે હું ઘડાની અંદર છું, ઘટાકાશ છું, ભૂસું, એટલે ભ્રમ જન્મ. ભૂસું ભરાવો જે કહે ભ્રમ જન્મો. ઉપાધિ વશાત પરાત્મા બી છે, પરાત્મા પર એટલે બધા પ્રકારની મર્યાદાથી રહિત, દેશ કાળ વસ્તુ બધા પ્રકારના પરિચ્છેદથી મર્યાદા રહિતને પર કહેવાય પરમાત્મા. એમ આકાશ છે સર્વવ્યાપક એવો આકાશ, પણ આ ઘડા રૂપી ઉપાધિને સંબંધને કેવો સંબંધ છે? આ કલ્પિત સંબંધ છે, વેદાંતને આધ્યાત્મિક સંબંધ કહે. એટલે ખરેખર તો ઘડાને અને આકાશને કોઈ સંબંધ નથી, સ્પર્શ પણ ને કંઈ નથી. છતાં પણ આ ઘડાનું ઘડાપણું પોતાના પર આરોપિત કરવું અને અધ્યાસ કહેવામાં આવે, એમ કરીને પોતે ઘટાકાશ છે એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો. આ તો દ્રષ્ટાંત છે, આકાશને એવું કશું નથી. બીજું આકાશ તો બિચારું વિચારી શકતું નથી, પણ આકાશનું મન હોત ને તો એને તકલીફ. આપણા સ્વામીજી કે માણસનું મન જો આપી દે ને તો પછી મજા આવે. રે આકાશને માણસનું મન આપી દો ને તો પછી જઈને મજા આવે. એટલે માણસનું મન જ આ બધું કરનારું કહ્યું ને, મન એટલે મનને અજ્ઞાન કહો. અજ્ઞાન કામ કેમ? મન દ્વારા જ કામ કરતું હોય છે. અજ્ઞાન મનની અંદર આ બધા ખ્યાલો જન્માવે ને કામ કરે, એટલે અજ્ઞાન ને મનને અજ્ઞાન કહેવામાં આવ્યું. મન અજ્ઞાની ચમચી છે, ચમચું થઈ ગયું, ટૂંકમાં બધું એની દ્વારા જ કરાવે અજ્ઞાન એ રીતે. આમ તો એટલે મન અજ્ઞાન એક નથી, છતાં પણ અજ્ઞાનને કામ કરવું તો શેની દ્વારા કરે? આ વિજયને કામ કરવું તો આ કશાક દ્વારા જ કરે ને. વીજળી સ્વયં તો ઉજાળી ના શકે, એટલે બલ્બ દ્વારા કરે, તેમ અજ્ઞાન પણ મન દ્વારા જ આ બધું કરે, અહંભાવ કરે. ઉપાધિ ધર્માન અનુભાતી તદ્ગુણ, એ વાસ્તવમાં નિર્ગુણ છે, એ જાણે કે પેલાનો ગુણ ધારણ કરી લે છે. અને ઉપાધિ ધર્માન અનુભાતી, ઉપાધિના જે ધર્મ હોય, જે મર્યાદા હોય, એ બધા જાણે કે એનામાં ભાસે છે. ઉપાધિમાં કયા ધર્મ છે? કર્તાપણું, ભોગતાપણું, સુખીપણું, દુઃખીપણું, અલ્પતા. ટૂંકમાં ધ્યાયતી એવા લેલા, આમ બુદ્ધિ છે ને ધ્યાન કરતી હોય, આ શું કે હું ધ્યાન કરું છું, બુદ્ધિ વિક્ષિપ્ત થતી હોય. સ્વામીજી આ ધ્યાન કરતી વખતે મગજ તો રહેતું જ નથી, પણ હું શું કહું, હું આવું વિક્ષિપ્ત છું. એટલે અનુસૃત્ય તદ્ગુણ. આમ આ સ્ફટિક, ભાઈ મને સવારે કહ્યું સ્વામી તમે સ્ફટિક ઉલટો રાખો છો, એમ ના રાખો, આમ રાખો, ચાલો આમ રાખો,
આવડા હોય તો કહેશે બરાબર ભૂરો રંગ દેખાય, તો ઉલટો રાખો છો આમ બરાબર ભૂરો રંગ દેખાય. તો જેવી રીતે સ્ફટિક સ્વયં પારદર્શક છે, નિરંગ એટલે રંગ રહિત છે, કેવી રીતે આ વસ્ત્રના રંગને જાણે કે ધારણ કરી લે છે. આ સ્ફટિક જેવો પોતાની જાતને અરીસામાં જુઓ, તેને શું દેખાય? ભૂરો સ્ફટિક. સ્ફટિકને મને શું ખ્યાલ આવ્યો? હું ભૂરો છું. ભૂરો કયો એટલે કામ પત્યું, કારણ કે પછી આ લાળ કરતા જુદો થઈ ગયો ને. પોતાને ભૂરો કયો એટલે પછી આ લાળ કરતા જુદો. જો આ લાળ જ બધાને ગમે છે, બધાની નજર આ લાળ તરફ જ છે, આ મારા તરફ કોઈ જોતો નથી. ભૂરાને એમ થાય કે લાલ લાલ ને બધા ભૂરા, ટૂંકમાં બધાને આવું જ લાગ્યા કરતો એને કારણે. એટલે એકવાર ભૂરો કહ્યું, આમ સ્ફટિક ને એવો ભ્રમ જન્મે કે હું ભૂરો છું, હું લાલ છું, બદલાયા કરતો તો અક્કલ ચાલતી નથી. હમણાં ભૂરો છું અને પછી લાલ દેખાયો, પછી લીલો દેખાયો અને પીળો, તો એ તો વિચાર તો કરવો છે ને. તો ભૂરો તો લાલ કેવો તો હોઈ શકો, લાલ હોય તો પીળો કેવી રીતે હોઈ શકો? તો એ માય પીળો તો હું પીળો છું માની જ લે. એટલે ભાઈ હમણાં લાલ હતો અને કેમ પીળો થઈ ગયો? બસ થઈ ગયો. તો કદી જાણતો નથી કે માં હું કેવો છું. હું તો નિર્વિકાર છું, નિરંગ છું, એ કોઈ રંગ વગર ન છું. શું માને છે? હું જાત જાતના રંગવાળો છું. પેલાનો રંગ સારો, મારો રંગ આવો, મારો સારો બને, એટલે પછી તુલના થયા કરે ને, પછી અનેક પ્રકારના બધા અંદર ગ્રંથિઓ બધું ચાલ્યા કરે. એટલે તદગુણ જ્યારે ઉપાધિના ધર્મવાળો બની ગયો, એટલે દૃષ્ટાંત આપવામાં આવ્યું. અયો વિકારાન અવિકારી ભન્નિવત, બે ચાર દૃષ્ટાંતો છે. એકનું કયા કરે? કયો દૃષ્ટાંત છે? પેલો અગ્નિ અને લોખંડનો. લોખંડમાં અનેક આકાર હોય, વિકાર હોય ને, વર્તુળ પણ હોય, ત્રિકોણ પણ હોય, ચતુષ્કોણ પણ હોય, લાંબુ પણ હોય, આમ અનેક પ્રકારના આકારો વિકારો ક્યાં હોય? લોખંડમાં હોય. અગ્નિ કેવો છે? એને પોતાનો કોઈ આકાર નથી, એનો વિકાર નથી. જેવી રીતે સ્ફટિક જે કે રંગ એની સમક્ષ હોય, એ રંગ જાણે કે ધારણ કરે, તેવી રીતે અગ્નિ પણ પેલા લોખંડના આકારનો જાણે કે બની જાય. પછી પોતે મારે હું ત્રિકોણ છું, પેલો ચતુષ્કોણ છે. ચતુષ્કોણ સારો કહેવાય. ત્રિકોણ ને ત્રણ જ બાજુ છે, ચાર બાજુ છે. તુલના કરવા માટે તો કઈ નઈ કે માણસ શોધી જ કાઢે. મેં ખરેખર દુઃખી થવા માટેની કેટલી બધી આપણે એમાં સામગ્રી ભગવાન આપેલી છે. ચતુષ્કોણ પેલું વર્તુળ કેવો સરસ છે, એને કોઈ ખૂણો. ટૂંકમાં પોતાના જે ના હોય એવું કંઈક વિચારે, કોઈને કોઈ ઉણપ પોતાને જોવે અને બીજા ખાતું અનુભવ એવું જ આપણે લાગે જ કરે દુનિયાની અંદર. એટલે કહે છે કે ધર્મ શૂન્ય વન્ય આપી, એટલે દીર્ઘત્વ વર્તુળત્વાદ એવો વિકારાહ, લાંબો હોય, ટૂંકો હોય, વર્તુળ હોય, ત્રિકોણ હોય, આ બધા છે એ લોખંડના બધા આકારો છે, વિકારો છે. અગ્નિ સ્વયં કેવો છે? આકાર વગરનો છે, વિકાર વગરનો છે. તો પોતાને આકારવાળા માની લે, વિકારવાળા માની લે. આયસી દીર્ઘે દીર્ઘો વન્યતી, વર્તુલે વર્તુલેથી ભ્રામ્યંતી લોકે. ટૂંકમાં લોખંડનો પેલો તાર લાંબો હોય તો હું લાંબો છું, લોખંડ વર્તુળ હોય તો અગ્નિ કે હું વર્તુળ છું, વગેરે ગોળ છું. આત્મા પણ ઉપાધિના સંબંધને કારણે જો ઉપાધિનો આકાર હોય, વિકાર હોય, એવું પોતાને માની લે છે. કયું? કે પાછું કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ વગેરે વગેરે. સદા એક રૂપો બી પરસ્વભાવાત, વસ્તુતઃ વાસ્તવમાં કેવો છે? સદા સ્વભાવાત એક રૂપો ભાઈ. સ્વયં તો અગ્નિ કેવો છે? એક રૂપ છે. સ્ફટિક કેવો છે? એક રૂપ છે. આ ચૈતન્ય કેવો છે? એક રૂપ છે. પણ પોતાની જાતને પેલી ઉપાધિથી માપવાને કારણે પોતાને અનેક રૂપોળા માને છે,
વિકારી માને છે, ભિન્ન માને છે. આ ભેદભાવ છે ને એ જ બધું દુઃખ જન્માવનારું છે. તો સ્વકીય સચ્ચિદાનંદ સ્વરૂપત પર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોવા છતાં પણ આવી રીતે પોતાની જાતને માનીને દુઃખી થાય. એટલે સંસારને સમજાવવામાં આવ્યો કેવી રીતે આ બુદ્ધિમાં અનેક આકારો છે, અનેક વિકારો છે, હોય છે, એવું હોવું જ જોઈએ. બુદ્ધિમાં આકાર તો વ્યવહાર થાય જ નહીં. બુદ્ધિ એકની એક જ રહેતી હોય, વિચાર જન્મ એક જ ને એક જ વિચાર બુદ્ધિમાં તો શું કરીએ આપણે. એટલે બુદ્ધિમાં આકાર ને વિકાર જે સારું જ છે ને, આ બધું તો આ પ્રકારનો આકાર જન્મ. આમ જોયું તો એનો આકાર રહે તો શું કરો બુદ્ધિમાં. એટલે ભગવાને બુદ્ધિને આવા આકાર એ સારું જ છે, એ તો પછી આ આકાર રહે ને એમાં બીજું ઉમેરાય, એમાં ત્રીજું ઉમેરાય, અંદર કેટલો ગૂંચવાળો ઉભો થઈ જાય. એટલે એટલું સારું છે કે બુદ્ધિ સતત જે હોય એનો આકાર ધારણ કરે. લે વ્યવહાર માટે જરૂરી છે, પણ આત્મા એવા આકારો ધારણ કરે લે તે તકલીફ તકલીફની વાત છે. બુદ્ધિમાં કરતા પણ છે, ભોગતા પણ, બધું સારું જ છે. નહીં તો વ્યવહાર થાય જ કેવી રીતે? વેશમાં ભિખારી પણ બરાબર જ છે, નહીં તો ભાઈ અભિનય અભિનય થાય, મજા કેવી રીતે આવે? એ બધું સૂટ બૂટ પહેરીને આવે, આમાં રંગ આવે તો મજા શું આવે? અહીં મજા ના આવે, તો પેલું આમ આમ પટાપટ કરતો હોય ને કે એવું કરતો હોય તો મજા આવે. એટલે ટૂંકમાં અભિનય થતા શું કંઈ ચાલે છે, આમ આમ આ ઉછાળે ને પેલું આમ કરી દે એવું થતું હોય. આ તો મેં જોયું નથી, સાંભળ્યું છે. આમ સિગરેટ આમ ઉછાળે ને આમના મોઢા આમ પાસે આવે ને એવું કંઈ થતું હોય. હા એવું આમ કરો આમ જાય ને એવું કહે તો જ મજા આવે ને. એમાં આકાર વિકાર અભિનયમાં ના હોય તો મજા શું? તો એટલા માટે અભિનય કરવા માટે આ બધું આપ્યું આપણને. એટલે અનેક આકાર ધારણ કરો, અનેક વિકાર ધારણ કરો, બધું કરો ધારણ ને એનો આનંદ રહો. પણ એમાં હું ફસાયો, એ આકાર વિકાર મારો થઈ ગયો, એ આટલો આટલી જ તકલીફ છે. માત્ર આપણે છૂટા થવાની જરૂર છે. એટલે વેશમાંથી આપણે આપણી જાતને મુક્ત કરવાની જરૂર છે, એ આ બધું કહેવા માગે છે. આ કહે આવી રીતે આ શ્લોકોમાં કેવી રીતે આત્મા જે નિત્ય મુક્ત છે એનો સંસાર જાણે કે કેવી રીતે આવી ગયો, આનંદ સ્વરૂપ છે, કેવું દુઃખી બની ગયો, આ બધું સમજાવ્યું. હવે શિષ્ય એક ચેમ્પિયન છે, પ્રશ્ન કરે છે આ સાંભળ્યા પછી. આ ટીકાકાર જેને સારી રીતે સમજાવે છે, એતાવતા પ્રબંધેન શિષ્ય પ્રશ્ન સમાહિત. બંધન કેવું છે, મુક્તિ કેમ, આ બધી વસ્તુનો સમાધાન ગુરુએ આ બધા પ્રવચન દરમિયાન કર્યું. શું કહ્યું ભાઈ? તથા હિ દેહાદિ સંઘાત અધ્યાસ બંધ. બંધ કોને કહેવાય? આ દેહ વગેરે આપણી ઉપાધિ છે, એમાં અહંભાવ કરવો અને એના બધા ગુણ દોષ આપણે પર ઉડી લેવા, એનું નામ છે બંધન. અને તેથી સ્વરૂપ અજ્ઞાન આવરણ વિક્ષેપ તસ્ય, પોતાના વાસ્તવિક સ્વરૂપ અજ્ઞાન મધ્ય વિક્ષેપ એટલે ભ્રમ આ બધા જન્મ્યા. કથમ એ છે આગત હે બે, આ બંધન આવ્યો ક્યાંથી? તો અજ્ઞાનમાંથી આવ્યો. સમજો, અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. એટલે કે પોતાના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું અને સારી ખોટી રીતે જાણવું, એ રીતે આ બંધન આવ્યું. તેને પ્રતિષ્ઠિત એને છે. અને જેવી રીતે પછી પેલું વૃક્ષના આપણે જળથી સિંચીએ અને જેમ વૃક્ષ વધારે વધારે એની પ્રતિષ્ઠા જળવાય રહે, વૃક્ષને કશું ના થાય તો આ બહુ લાંબો સમય ચાલે, તેમ બંધનમાં પણ પછી આ અહંકાર મમકાર અવિદ્યા કામ કર્મ એમ કરી કરીને કેવી રીતે બંધનની પ્રતિષ્ઠા એટલે કે આ સતત કેમ છે, આ સ્થાયી રહે છે એ સમજાવ્યું. તંતુ પ્રતિષ્ઠા એવા પટસ્ય, જ્યાં સુધી દૂર જ્યાં સુધી સૂતર હોય ત્યાં સુધી વસ્ત્ર હોવાનું, તેમ જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી આ સંસાર હોવાનો, એ કહ્યું. પછી કથમ વિમોક્ષ, મોક્ષ કેમ પ્રાપ્ત થાય? બ્રહ્માત્મિક સાક્ષાત્કાર બંધ નિવૃત્તિ, પોતાના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાન જન્મેલા બંધની નિવૃત્તિ થઈ. આ બધું ગુરુએ શીખવાડ્યું. આત્મારામ વિવેક સમજાવ્યો,
અવિદ્યાથી માણીને દેહ માણીને જગત સુધી બધું શું છે, અનાત્મા છે. આત્મા બધાનો સાક્ષી છે, પેલું જળ છે, ચૈતન્ય છે, અનાત્મા છે, આત્મા છે, એમ આત્મા આત્મા વિવેક સમજાવ્યો. અને ચિદાત્મા જે જ પરમાત્મા જે પણ કહેવામાં આવ્યું. આ બધું શિષ્યે સાંભળ્યું, હજીને વધારે સાંભળવું છે. સામાન્યને સમાધાનમ અભિહિતમ આકરણે આ પ્રકારે ગુરુજીએ સામાન્યતા શિષ્યના પ્રશ્નો વિશે એનું બધું સમાધાન કર્યું. પછી એને વિશેષ પાછું એને વિશેષતા એટલે વધારે વિગત જોઈએ છે. કોને? શિષ્યને. એટલે ગુરુજીએ તો બધા પ્રશ્નો ઉત્તર આપેલો શાંત થઈ ગયા. હવે પછી આપણને વધારે શ્રવણ કંઈ ઈચ્છા હોય તો કંઈક ફણગો તો એક પ્રશ્ન કંઈ તમે કરો એમ કરીને પછી ગુરુજી વળી પાછું આગળ પ્રવચન આપે. એ પ્રશ્ન શેના માટે? જે સાંભળ્યું એમાં કે વધારે વિશેષતા લાવવા માટે, વધારે વિગતો મેળવવા માટે. એટલે શિષ્ય મૂર્ખ નથી, એટલે આવ્યું કહે છે. આપણને શિષ્યના પ્રશ્ન પૂછ્યા, કયો બેવકૂફ માણસ પ્રશ્ન પૂછે છે આટલું આ સાંભળ્યા પછી? એવું નથી. જેમ કેનો ઉપનિષદમાં ઉપનિષદમ ભવ બ્રુહી, બધો ઉપદેશ કર્યા પછી કહે મને ઉપનિષદ, એટલે તને કહ્યું શું ત્યારે? એટલે બળા સ્વામીને મજા આવ્યા કે જો આ એક શિષ્યની એક કક્ષા બતાવે કે જો આમ ઉત્તમ શિષ્ય છે ને આટલું કહ્યું જતો રહ્યો, મધ્યમ શિષ્ય આટલું કહીને જતો રહ્યો, આ એક રહી ગયો કે મને ઉપનિષદનો ઉપદેશ કરો. ઉગતા હતા એ ઉપનિષદ, એટલે તને કહ્યું તો ખરું ઉપનિષદ, પણ નહીં ત્યાં ઉપનિષદ અર્થ છે ઉપાસના, એવું છે. હા, મોટા સ્વામી તો બધું લગાવી નાખે બહુ છે હોય તે ગમે તેમ, પણ એનો અર્થ છે ઉપાસના. એટલે ઉપાસના ઉપદેશ કરવામાં આવ્યો. ચાલો જે હોય તો પણ તેવી રીતે અહીંયા ગયું. આપણને એમ લાગે કે આટલું બધું એટલે બધું રામાયણ કહ્યા પછી સીતાનું હરણ થયું ને પછી એક સીતા ક્યારે થઈ, એવો પ્રશ્ન છે આપણને લાગે. એવું નથી, એની પાછળ આવો પ્રયોજન છે કે કેવી રીતે ગુરુજીને એની વધારે વિગતો આપવાને પ્રોત્સાહિત કરવા. વિશેષ વર્ણે સમુદ્યુક્તમ એવો ગુરુ આ લક્ષ્ય. હજી ગુરુ વધારે કહેવા માટે તૈયાર છે ખરા જોયું શિષ્ય. એટલે ગુરુએ ગુરુજીએ જે બધું નિરૂપણ કર્યું એનાથી વધારે કહેવાની ગુરુજીમાં હજી એવી ઈચ્છા જાય શિષ્યને, એટલે એણે પ્રશ્ન કર્યો. કાંચિત શંકાલરામ ઉચ્ચિત છેદયશું. અંતેથી કોઈક પ્રકારનો શંકા એણે કરી જેથી ગુરુજીને આગળ પ્રવચન આપવા માટેનું પ્રોત્સાહન થાય. એમ કરીને શિષ્યએ બે પ્રશ્નો કર્યા. તો કહે છે શિષ્ય ઉવાચ, ભ્રમેણાપ્યન્યથા વાસ્તુ જીવભાવઃ પરાત્મનઃ તદુપાધેરનાદિત્વા નાનાદેર્નાશયિષ્યતે અતોસ્ય જીવભાવોપિ નિત્યો ભવતિ સંસ્મૃતિઃ. નિત્ય પણ હોય કે ન નિવર્તેત તન્મોક્ષઃ કથમ મે શ્રી ગુરો વદ. બરોબર છે, નિત્ય બરોબર છે. હા, નિત્ય હોય તો કોની સાથે જાય? જીવભાવ. નિત્ય હોય તો કોની સાથે જાય? સંસ્મૃતિ. એટલે આમ જોડો તો નિત્ય, આમ જોડો તો નિત્ય. એટલે હે શ્રી ગુરો, ગુરુજીને આગળ શ્રી આ વિશેષણ મેળે છે. શ્રી લક્ષ્મી, લક્ષ્મીથી સંયુક્ત છે યુક્ત એવા ગુરુ. કેવી લક્ષ્મી? મોક્ષ લક્ષ્મી લક્ષ્મણ લક્ષિત લક્ષિત. હે ગુરુ, મોક્ષ નામની લક્ષ્મી ધરાવનારા હે શ્રી ગુરુ, પરમા પરાત્માના જીવભાવ ભ્રમેણ આપી અન્યથા વાસ્તુ. આપણે તો સમજાવ્યું ગુરુજીએ કે જીવભાવ છે માત્ર ભ્રમથી જ છે, પરમાત્મા તો વાસ્તવમાં પરમાત્મા જ રહે છે, આ સ્ફટિક તો શુદ્ધ જ રહે છે,
પોતાને રંગીન માનવ એ માત્ર ભ્રમ છે, અગ્નિ વાસ્તવમાં નિરાકાર જ રહે છે, પોતાને આકારવા માનવ એ ભ્રમ છે, તેમ પરમાત્મા વાસ્તવમાં નિત્ય મુક્ત જ રહે છે. નસીબ તો એક સારું છે, એટલું પોતાને બધો માનવો આ ભ્રમ છે. એટલે પરમાત્મા પોતાની જીવાત્મા માને એ શું છે? ભ્રમ છે. ભ્રમેણ આપી એવું ગુરુજીએ કહ્યું. આ જો અન્યથા જે હોય જ ખરું. શિષ્ય કહે છે કે આ જીવભાવ છે ને એ ભ્રમને કારણ કે સાચો પણ હોય. જીવને સાચો માનનારા એ લોકો છે. કોણ છે? તાર્કિક લોકો. ટૂંકમાં તર્કશાસ્ત્રમાં કુશળ લોકોએ એવો નિર્ણય કર્યો કે આ કર્તૃત્વ ભોગતૃત્વ સુખીપણું દુઃખીપણું આ તો જીવનો ધર્મ છે. આ જીવ અનેક છે અને જગત સત્ય છે. આ પ્રકારની નું દર્શન કે આ પ્રકારનું ચિંતન કોણ કરે છે? નૈયાયિકો, તાર્કિક લોકો. એનો પક્ષ શિષ્યએ સ્વીકાર્યો. એટલે ભ્રમેણા ભ્રમેણાપી અસ્તુ. હે ભગવાન, આ જીવભાવ છે એ ભ્રમથી હોય, જેવું આપે કહ્યું, અન્યથા વાસ્તુ અથવા તો સાચો હોય. જીવભાવ પેલા કહે સાચો છે. કોણ કહે છે? આ નૈયાયિકો વગેરે, મીમાંસકો, નૈયાયિકો, બધા લોકો. પણ કોઈ પણ આપ કહો છો કે આ જીવભાવ ઉપાધિને કારણે છે. કઈ ઉપાધિ? આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિને કારણે, એમાં અહંભાવને કારણે. હવે પ્રશ્ન થયો બીજી પંક્તિમાં, તદ ઉપાદેહ અનાદિત્વાદ. આપે કહ્યું કે ભાઈ અનાદિ સ્વભાવ એમ આ કેવો છે? આ બુદ્ધિ છે કે અનાદિ છે? આ બધું અનાદિ છે. ટૂંકમાં જીવભાવ પણ અનાદિ છે, કારણ કે ઉપાધિ છે, બુદ્ધિ છે ને એ પણ અનાદિ છે. બુદ્ધિની ઉત્પત્તિ આ દેહ અનાદિ નથી, દેહનો તો જન્મ થાય મારે, પણ આ સૂક્ષ્મ શરીર છે ને એનું મૃત્યુ નથી. હો મૃત્યુ કોનું થાય? આ દેહનું થાય. ક્યારે થાય? સૂક્ષ્મ શરીર આ દેહમાંથી વિદાય લે ત્યારે. પણ એ સૂક્ષ્મ શરીર કહો, જીવાત્મા કહો, એ તો એનો જ રહે છે અનાદિકાળથી. તો જ પછી પોતે પૂર્વ જન્મમાં જે કર્મ કર્યા એનું ફળ અત્યારે ભોગવવું પડે, લાભ પણ મળે, ગેરલાભ પણ મળે. એટલે આ ઉપાધિ બુદ્ધિ છે, સૂક્ષ્મ શરીર શું છે? ઉપાધિ છે, જેમાં તાદાત્મ્યને કારણે પરમાત્મા પોતાને જીવ માને છે. તો એ તો અનાદિ છે. બે અનાદિ થઈ, પરમાત્મા એ અનાદિ છે અને આ બુદ્ધિ કહો, અજ્ઞાન કહો, એ બધું શું છે? એ પણ અનાદિ છે. તો અનાદેહ નાશ ન ઈષ્યતે. અનાદિ કોને કહેવાય? જેનો આદિ નથી, પ્રારંભ નથી. તો જેનો આદિ નથી એનો અંત પણ ના હોય. તેથી અજ્ઞાનનો પણ અંત નથી, અનાદિ હોવાને કારણે અંત નથી. આ બુદ્ધિ ઉપાધિ વગેરે અજ્ઞાન જન્મી એ અનાદિ છે, એનો પણ અંત ના હોય. અને તેથી આ વિચારો ભલે ભ્રમ હોય પણ એ તો ભ્રમ રહેવાનો જ ને, કારણ ઉપાધિ હંમેશા રહેવાની. તેથી આ જીવ ભાવ તો હંમેશા માટે રહેવાનો, એવું શિષ્ય કહે. પરાત્મા ભરે અસંસારી હોય, સર્વોત્કૃષ્ટ હોય, પણ જીવભાવ પ્રાપ્ત કર્યો ભ્રમથી કે પછી સાચો હોય? ભ્રમથી વેદાની દ્રષ્ટિએ, સાચો તાર્કિક દ્રષ્ટિએ, જે કહો દેખાય. પણ જેને કારણે જીવભાવ આ ઉપાધિ છે, એ ઉપાધિ અનાદિ છે પણ અનંત છે. તો જીવભાવ પણ અનાદિ થયો, અનંત થયો. જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી તાદાત્મ્યમાં રહેવાનું જ, જીવભાવ રહેવાનો જ, એ જવાનું જ નહીં. બધું સમજાય કે જીવભાવ કેમ સમજાય? પછી ઉપાય તો છે ને, કારણ કે અનાદિ હોવાને કારણે અંત નથી. અનાદિકાળ અહમ સ્વભાવ, એવું આગળ કહેવામાં આવ્યું. તો અનાદિનો અનાદિ અનંત હોય, એમાં અનાદિ શું છે? આદિ એટલે કારણ. હંમેશા કશી વસ્તુનો નાશ, કારણનો નાશ કરીએ ને તો કાર્યનો નાશ થાય. એક છે વાક્ય, તંતુદાહ પટદાહ. આ પટેલા વસ્ત્ર શામાંથી બનેલું છે? તંતુમાંથી બનેલું છે. તંતુ મળી જાય તો વસ્ત્ર મળી જાય, કારણ જતું રહે તો કાર્ય જતું રહે.
તો અજ્ઞાન કારણ છે, એ જતો રહે તો જીવ ભાવ જતો રહે, પરંતુ અજ્ઞાન અનાદિ છે માટેનો અંત નથી, તો પછી એમાં જેનો જીવ ભાવનો પણ અંત નથી ને. જીવભાવ પ્રયોજક ઉપાધિ અનાદિત્વાદ, તો જીવભાવ ઉત્પન્ન કરનારી જે ઉપાધિ અના અજ્ઞાન છે, બુદ્ધિ છે, એ અનાદિ છે. તેથી અનાદિનો તો આદિ એટલે કારણ, એનું કારણ જ નથી. કારણ દૂર કરો તો કાર્ય, પણ કારણ જ ના એને શું કરો તમે? કારણ દૂર કરે ને તો કાર્ય દૂર થાય. આદિ એટલે કારણ, અના એટલે કારણ જ નથી. અજ્ઞાન કેમ છે? છે એટલે એને દૂર કેમ કરવાનું? કારણ દૂર કરો તો કાર્ય દૂર થાય. અજ્ઞાન આનો આદિ નથી, એનું કારણ નથી, માટે એને દૂર કરવાનો કોઈ ઉપાય નથી. અંતેથી અજ્ઞાનને કારણે જે જીવભાવ છે એ પણ દૂર ના થાય. તો જીવભાવ ભી નિત્યો ભવતિ સંસ્કૃતિ, એટલે જીવભાવ પણ નિત્ય બની જાય, આ સંસાર પણ નિત્ય બની જાય, ન નિવર્તે થાય, અંતેથી એનું નિવૃત્તિ ના થાય. તો તન મોક્ષ કથમ ભગવાન? આપના કેવા પ્રમાણે જીવભાવ ભ્રમથી હોય ચાલો, અથવા બીજા લોકોના કેવા પણ જીવભાવ સાચો હોય, પરંતુ અજ્ઞાનને કારણે છે, ઉપાધિને કારણે છે, ઉપાધિ અનાદિ છે, એનું કોઈ કારણ નથી, અને તેથી કારણ ન હોવાને કારણે એનો નાશ જ ના થઈ શકે. તો અજ્ઞાન નાશ જ ના થાય, ઉપાધિનો નાશ ના થાય, તો બંધનો નાશ ના થાય, તો મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? ઇતિ કથમ મે શ્રી ગુરોદય, હે ગુરુજી આપ આ મને કહો. એટલે એ જાણે છે કે ગુરુજી કે પણ આ પ્રશ્ન કર્યો, એટલે ગુરુજીને જરા વળાવ્યા પછી પ્રોત્સાહિત કરવા માટે બટન દબાવે, એટલે વળી પાછા ઉત્સાહમાં આવી જાય, વળી પાછું પ્રવચન આગળ આપે ને, એટલા માટે શિષ્ય પ્રશ્ન કરે. શિષ્યાઓ મૂર્ખ નથી. અર્જુન પ્રશ્ન કરે, પરમ એટલે અપરમ ભવતો જન્મ, ભગવાન આપનો જન્મ હમણાં છે, વિવસ્વાન તો ક્યારના થઈ ગયા, આપે વિવસ્વનો ઉપદેશ કર્યો કઈ રીતે? એટલે ભગવાનને જરા અવતાર વગેરેનો વિવરણ કરવાનો તરની તક મળે ને, એટલા માટે તેવી રીતે આગળ વિવરણ કરવાની તક મળે, એટલા માટે આવો પ્રશ્ન કરવામાં આવે છે. આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.